નમસ્કાર હું દેવેન વર્મા ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો ગુજરાત પ્રદેશ આજે મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મ જન્મજયંતિ છે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો જન્મ અગિયાર એપ્રિલ અઢારસો સત્યાવીસમાં પુણેમાં થયો હતો તેઓ પિતા ગોવિંદરાવ અને માતા ચિમનાબાઈના બે સંતાનો પૈકીના નાના પુત્ર હતા તેઓની ઉંમર એક વર્ષની હતી ત્યારે તેમના માતાનું અવસાન થઈ ગયું હતું તેમનો પરિવાર ઘણી પેઢીઓથી સતારાથી પુણે આવીને ફૂલોના ગજરા વેચવાનું કામ કરતો હતો આમ તેઓ માળીનું કામ કરતા હતા તેથી તેના લીધે તેમનો પરિવાર ફૂલે તરીકે ઓળખાતો હતો પ્રાથમિક શાળામાં લેખન વાંચન અને અંગ ગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ તેઓને અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો કારણ કે પરિવારના વ્યવસાયમાં તેઓ જોડાઈ ગયા હતા અને દુકાન તથા ખેતરના કામમાં મદદ કરવા લાગ્યા હતા એક વ્યક્તિએ ફૂલેની બુદ્ધિમત્તા જોઈને ફૂલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી ફૂલેને સ્થાનિક અંગ્રેજી હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા તેમણે અઢારસો સુડતાલીસમાં તેમનો અંગ્રેજી અભ્યાસ પૂર્ણ કર્યો સામાજિક પરંપરા અનુસાર માત્ર તેર વર્ષની ઉંમરે અઢારસો ચાલીસમાં તેમના લગ્ન તેમના પિતા દ્વારા પસંદ કરવામાં આવેલ તેમની જ જ્ઞાતિની એક કન્યા સાથે કરવામાં આવ્યા અઢારસો અડતાલીસનો એક બનાવ તેમના જીવનમાં સીમાચિહ્નરૂપ થઈ ગયો જ્યારે તેઓ તેમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા તેમણે લગ્ન સમારોહ દરમિયાન વિવાહ સરઘસમાં પણ ભાગ લીધો પાછળથી આ સંદર્ભે તેના મિત્રના માતા પિતા દ્વારા તેઓને ઠપકો મળ્યો અને તેમનું અપમાન કરવામાં આવ્યું તેમને કહેવામાં આવ્યું કે તેઓ નીચી જાતિના હોવાથી તેમણે આ સમારોહ સરઘસથી દૂર રહેવું જોઈતું હતું આ ઘટનાથી ફૂલે ખૂબ જ વ્યથિત થયા અને જાતિ વ્યવસ્થાના અન્યાયની તેમના મન ઉપર ખૂબ જ ઊંડી અસર પડી અઢારસો અડતાલીસમાં ત્રેવીસ વર્ષની ઉંમરે તેમણે ઈસાઈ મિશનરી દ્વારા સંચાલિત એક કન્યાશાળાની મુલાકાત લીધી આ જ વર્ષે તેમણે થોમસ પેનેનું પુસ્તક મનુષ્યના અધિકાર રાઇટ્સ ઓફ મેન વાંચ્યું જેનાથી પ્રભાવિત થઈને તેમનામાં સામાજિક ન્યાયની ભાવના વિકસિત થઈ તેમણે મહેસૂસ કર્યું કે ભારતીય સમાજમાં નીચલી જાતિઓ અને સ્ત્રીઓને ખૂબ જ નુકસાન થયું છે અને આ વર્ગોની મુક્તિ માટે શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ માટે સૌ પ્રથમ તેમણે તેમની પત્ની સાવિત્રીબાઈને લખતા વાંચવા શીખવાડ્યું ત્યારબાદ આ દંપતીએ પુણેમાં પ્રથમ કન્યા શાળા શરૂ કરી તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને અઢારસો ત્રેસઠમાં સગર્ભા મહિલાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે ઘરની શરૂઆત કરી ફૂલે નીચલી જાતિઓની સામાજિક અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા માટે ઘણા જ પ્રયત્નો કર્યા ચોવીસ સપ્ટેમ્બર અઢારસો તોંતેરના રોજ ફૂલે સ્ત્રીઓ દલિતો અને ક્ષુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી તેના માધ્યમથી તેમણે મૂર્તિ પૂજા અને જાતિ વ્યવસ્થાનો વિરોધ કર્યો સત્યશોધક સમાજે તર્કસંગત વિચારના પ્રસાર માટે અભિયાન ચલાવ્યું તેમજ પૂજારીઓની જરૂરિયાતને નકારી દીધી તેમણે સત્યશોધક સમાજની સ્થાપના માનવતા સુખ એકતા સમાનતા અને સહજ ધાર્મિક સિદ્ધાંતોના આદર્શો સાથે કરી હતી અગિયારમી મે અઢારસો અઠ્યાસીના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે જ્યોતિબા ફૂલેને મહાત્માની પદમીથી સન્માનિત કર્યા હતા ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા એવા બાબા બાબાસાહેબ આંબેડકરે ફૂલેને પણ તેમના ત્રણ ગુરુઓના પૈકી એક ગુરુ તરીકે સ્વીકાર્યા હતા આવી રીતે મહાત્મા જ્યોતિબા ગોવિંદરાવ ફૂલે એક વિચારક સમાજ સુધારક લેખક તત્વચિંતક દાર્શનિક વિદ્વાન અને સંપાદક હતા તેઓ અને તેમની પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો આ સિવાય શિક્ષણ જ્ઞાતિ પ્રથા સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતાનું નિવારણના ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણ ક્ષેત્રે હતું તો આવી જ રીતે આજના એમના જન્મ જયંતિ પ્રસંગે આપણે સૌ પણ તેમના વિચારોને અનુસરીએ અને તે પ્રમાણે સમાજ કેવી રીતે આગળ આવે તે માટેના કાર્યો કરીએ જય હિન્દ व्हाट्सएप ट्विटर फेसबुक इंस्टा जहाँ भी आपका अकाउंट है